નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર. લોકસભાની ચૂંટણી આવતા હવે ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. હવે સંમેલનો અને શક્તિ પ્રદર્શનના સહારે થઈ રહી છે હાથની પેટ છૂટી વાત. તો ઉત્તર ગુજરાતમાં જીવાભાઈ પટેલને કોંગ્રેસથી મોહ ભંગ થયો અને હવે આ જ રાહે કુંવરજી બાવળિયા પણ આગળ વધતા હોય તેવા સંકેત મળી રહ્યા છે. વાત એટલે નીકળી છે કે 24 જૂને જસદણના વિછિયામાં કોળી સમાજનું સમરસ્તા સંમેલન મળવાનું છે અને આ સંમેલનમાં કુંવરજી બાવળિયા અને ભોળાભાઈ ગોહિલને એક મંચ પર લવાશે. હેતુ એટલો કે બંને વચ્ચે સમાધાન થઈ જાય અને સમાજનો હિત અહીં જળવાઈ રહે. આમ તો જે પત્રિકા બહાર પાડવામાં આવી છે તેમાં સમાજના હિતનો મુદ્દો કેન્દ્ર સ્થાને છે, પણ સમાજના અગ્રણીઓને એક કરવાની વાતનો પણ ઉલ્લેખ છે, જેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે સૌ એક થાય તેમાં જ સમાજનો હિત છે. તો હવે ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા જે રીતે ઉથલપાથલ જોવા મળી રહી છે, તો કુંવરજી બાવળિયા પણ હવે આગળ વધી રહ્યા છે. અને આ જ રસ્તે આગળ વધી રહ્યા છે તેઓ પણ કોંગ્રેસથી નારાજ હોવાનું જણાઈ રહ્યું છે. તો આ પત્રિકા જે આપ જોઈ રહ્યા છે, એક્સક્લુઝિવ દ્રશ્યો છે આ એ પત્રિકાના, જેમાં સમાધાન માટે કહેવાયું છે, સમાજના હિતનો ઉલ્લેખ કરાયો છે અને આ સાથે સમાધાન માટે કહેવાયું છે. અને આ જે પત્રિકા બહાર પાડવામાં આવી છે તેમાં સમાજના હિતનો મુદ્દો જ કેન્દ્ર સ્થાને રખાયો છે, પણ સમાજના અગ્રણીઓને એક કરવાની વાતનો પણ અહીં ઉલ્લેખ છે. એટલે સ્પષ્ટપણે જણાવાયું છે કે સૌ એક થાય તો જ સમાજનું હિત છે. વધુ વિગત સાથે પ્રણવ પટેલ અને હરીન માત્રાવાળી આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રણવ, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે પત્રિકા જે બહાર પાડવામાં આવી છે શું શું ઉલ્લેખ છે અને શું કહી શકાય પત્રિકાના આધારે? નુપુર, ચોક્કસ આજે એક્સક્લુઝિવ દ્રશ્યો આજે પત્રિકાના દેખાઈ રહ્યા છે. તેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે કોળી સમાજને એક કરવાનું, તેમાં કોઈ પણ પાર્ટીના કોઈ પણ પક્ષના જે નેતાઓ છે, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટીના હોય, તેઓ તમામ નેતાઓને એક મંચ ઉપર લાવવાની વાત છે. અને સાથે જ વિધાનસભા ચૂંટણીમાં અને લોકસભા ચૂંટણીના સમયે જે રીતે ગતિવિધિઓ તેજ થઈ છે અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં જે એકબીજાના સામે ઉભા છે ઉમેદવારો અને જે પ્રોબ્લેમ થયા હતા તેનું આ સમાધાન કરવા માટેનું આ મંચ છે તે વિચારકર તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેની અંદર કોળી સમાજના તમામ જે આગેવાનો છે તે એકત્રિત થવાના છે. તેમાં કોંગ્રેસના જે વરિષ્ઠ નેતા છે કુંવરજી બાવળિયા અને ભોળાભાઈ ગોહિલ, જેઓ કોંગ્રેસમાં છેડો ફાડીને રાજ્યસભા વખતે તેઓ ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડ્યો હતો, આ તમામ બીજા અન્ય દિગ્ગજ નેતાઓ, જે સ્થાનિક અગ્રણીઓ જે છે કોળી સમાજના, જે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં જોડાયેલા છે, તમામ લોકો એક મંચ ઉપર આવશે અને એક મંચ ઉપર આવીને કોળી સમાજના હિતની છે તે વાત કરવાના છે. પરંતુ ચોક્કસ સવાલ એ થાય છે કે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને ગતિવિધિઓ રાજકીય રીતે તેજ થઈ છે. એક તરફ કહેવાય રહ્યું છે કે કુંવરજી બાવળિયા ક્યાંક પાર્ટીની જે કામગીરી છે તેને લઈ નારાજ છે, સિનિયર નેતા હોવાને કારણે તેની અવગણના થઈ રહી છે, તે પણ એક ગણગણાટ કોંગ્રેસ પાર્ટીમાં શરૂ થયો છે. અને બીજી તરફ જે ગઈકાલે એક સમાચાર આવ્યા હતા કે જે ઉત્તર ગુજરાત અને મહેસાણાના જે દિગ્ગજ નેતા છે અને પાટીદાર સમાજના સૌથી મોટા અગ્રણી માનવામાં આવે છે તેવા કુંવર જે જીવાભાઈ પટેલ છે, તેઓ પણ પક્ષમાંથી પોતાનું રાજીનામું છે તે ફેક્સ મારફતે આપ્યું છે અને પોતાની નારાજગી છે તે વ્યક્ત કરી છે. તો બીજી તરફ આ સૌરાષ્ટ્રનું સૌથી મોટું નામ છે કુંવરજી બાવળિયા. એ કુંવરજી બાવળિયા એ કોળી સમાજના, અખિલ ભારતીય કોળી સમાજના પોતે રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે અને સાથે જ ધારાસભ્ય છે અને એક સભ્ય લોકસભા ચૂંટણી પણ લડી ચૂક્યા છે અને કોંગ્રેસના સિનિયર નેતાઓની ગણના થાય છે. તેથી ચોક્કસ એ મનાય કે લોકસભા ચૂંટણી પહેલાના જે કાઉન્ટડાઉન શરૂ થયા છે તેની પહેલા આ પ્રકારની જે ગતિવિધિઓ થઈ રહી છે તેમાં એક મંચ ઉપર લાવવાની વાત થઈ રહી છે કોળી સમાજની. કદાચ એ પણ કહી શકાય કે કોળી સમાજ પોતાનું આ શક્તિ પ્રદર્શન કરી રહી છે, તેની આ શરૂઆત કરી રહી છે. વિછિયા ખાતે જસદણની આસપાસનો જે વિસ્તાર છે ત્યાંના લોકો, આ કોળી સમાજના લોકો અહીં એકત્રિત થશે અને ત્યારબાદ એક રણનીતિ બનાવવામાં આવશે કે આવનારા સમયમાં કોળી સમાજ આવા અલગ અલગ પ્રકારના સંમેલનો કરશે, અલગ અલગ વિસ્તારમાં જશે, જ્યાં કોળી સમાજનું પ્રભુત્વ છે તે વિસ્તારમાં જઈને પોતે આ પ્રકારના સંમેલનો કરીને એક મંચ પર ભાજપ અને કોંગ્રેસના નેતાઓને લાવવાની વાત થશે અને કોળી સમાજ પોતાના હિતની વાત કરશે. પરંતુ પડદા પાછળની જો ઘટનાની વાત કરીએ તો પડદા પાછળ એ છે કોળી સમાજના સંમેલનના નામે કદાચ રાજકીય રીતે પોતાની તાકાત બતાવવાનું પણ કામ રાજકીય નેતાઓ કરી રહ્યા છે. તેને લઈને જ કુંવરજી બાવળિયા જે છે તે એક શક્તિ પ્રદર્શન પણ માની શકાય, અથવા જે ભોળાભાઈ ગોહિલ છે જે ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે તેનું પણ એક આ શક્તિ પ્રદર્શન છે. તમામ લોકોને એક મંચ પર લાવવાની વાત છે અને કદાચ જે ગિલા શીખવા જે થઈ હતી નેતાઓની વચ્ચે તે દૂર કરવાનું કામ આ મંચ છે
અવિચ્છાનું આ સંમેલન કરવાનું છે. બિલકુલ, સમાજના નામે ક્યાંક ને ક્યાંક રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે અને રાજકીય હેતુ ક્યાંક સિદ્ધ થતો હોય તેવું લાગી રહ્યું છે. તો કુંવરજી બાવળિયા જે આપણી સાથે ફોન મારફતે જોડાઈ ગયા છે તેમની સાથે સીધી વાત કરીએ. કુંવરજી ભાઈ, જે રીતે આ એક સંમેલન યોજાવા જઈ રહ્યું છે અને ભાજપ કોંગ્રેસના નેતાઓ એક મંચ પર આવવાની વાત છે, શું ઉદ્દેશ શું છે આ સંમેલનનું? આગામી 24મી તારીખે રવિવારે જી અમારા જસદણ વિછિયા વિસ્તારના કોળી સમાજના નાના મોટા કાર્યકરો ભાઈઓ અને બહેનો બધા અમે મળી રહ્યા છીએ. અમારા તાલુકાના કોળી સમાજના પ્રમુખ જેસાભાઈ સોલંકી અને પૂર્વ યાર્ડના ચેરમેન પોપટભાઈ રાજપરાય એમને આયોજન કર્યું છે. ગત ચૂંટણીઓમાં અથવા ત્યાં પહેલા નાના મોટા કઈ મંદુલા હોય એ ઉપરાંત ક્યાંક પદાધિકારી કે હોદ્દેદાર બનાવવામાં ક્યાંક મનદુખ થયેલા હોય તો એ તમામ મનદુખ દૂર થાય અને સમાજની અંદર એક સમરસ આવે એવા ઉદ્દેશ સાથે આ સંમેલન મળી રહ્યું છે. જી, અને આ પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પક્ષથી નારાજ હોય તેવી વાતો ચર્ચાઈ રહી છે કુંવરજી ભાઈ, તે વિશે શું કહેવું છે આપનું? નહીં, એ કોઈ રાજકીય સંમેલન નથી, આ તો સમાજનું સંમેલન છે અને આપસ સમાજ માટે થઈ રહ્યું છે આ સંમેલન, પરંતુ તેને શક્તિ પ્રદર્શન ના રૂપે પણ જોવાઈ રહ્યું છે. શક્તિ પ્રદર્શન તો નથી, પણ સમાજના લોકો સારી એવી સંખ્યામાં મળવાના છે જી, અને સમાજની જે સંગઠિત તાકાત છે એનું પ્રદર્શન તો જરૂર થશે જ, પણ ઉદ્દેશ્ય અત્યારે અમારો જે છે એ આ આંતરિક નાના મોટા મનદુખ હોય એ દૂર થાય અને બધા એક મંચ ઉપર બેસે, કોઈ પણ પક્ષમાં માન વાત ભૂલીને એક મંચ ઉપર બેસે એવું અમારો એ સંમેલનનો ઉદ્દેશ્ય છે. જી બિલકુલ, અને કોંગ્રેસ પક્ષથી આપ નારાજ છો એ વિશે જે વાતો ચર્ચાઈ રહી છે તેમાં કેટલું તથ્ય? નહીં, એ તો પક્ષના લોકોએ જેટલું, અમે તો પાયાના કાર્યકર છીએ જી અને વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં રહ્યા છીએ અને નિષ્ઠા પ્રમાણિકતાથી કામ કર્યું છે જી, પક્ષને શક્તિ તાકાતનો જેટલો ઉપયોગ કરવો હોય એટલો કરે છે અને બાકી તો અમને જે કામ સોંપાય એ કરીએ છીએ, પણ અત્યારે ખાસ એટલે એમાં જેટલું કામ સોંપાય એટલું કરીએ છીએ તેમ છતાંય. જી કુંવરજીભાઈ, તો કુંવરજીભાઈ બાવળિયા આપણી સાથે જોડાયેલા હતા અને તેમણે જે સીધી વાતચીત કરી છે તેમનો આભાર, જે રીતે ન્યૂઝ 18 સાથે તેમણે વાતચીત કરી છે અને તેમનું કહેવું છે કે નારાજગી મુદ્દે તેઓ સ્પષ્ટ તો કંઈ બોલ્યા નથી પક્ષ વિશે, પરંતુ આ સાથે આ સંમેલન જે છે તે ફક્ત અને ફક્ત સમાજના હેતુ માટે છે તેવું તેમણે કહ્યું છે, કોઈ રાજકીય ઉદ્દેશ્ય ન હોવાની વાત કરી છે. જો કે શક્તિ પ્રદર્શન હોવાની વાતને તેમણે નકારી પણ નથી. તેમનું કહેવું છે કે મોટા પ્રમાણમાં ચોક્કસ સમાજના અગ્રણીઓ, સમાજના લોકો એકત્રિત થવાના છે, પક્ષના કેટલાક લોકો પણ ઉપસ્થિત રહેશે, એટલે શક્તિ પ્રદર્શનની વાતને તેમણે સ્પષ્ટ રીતે નકારી નથી. અને આ સાથે તેમણે કહ્યું કે પક્ષમાં અમે નિષ્ઠા અને પ્રામાણિકતાથી કામ કર્યું છે જેની નોંધ પક્ષે લેવી જોઈએ. તો હરીને માત્રવાડી આપણી સાથે જોડાયેલા છે. હરીને, જે રીતે કુંવરજી બાવળિયાએ વાતચીતમાં જણાવ્યું છે, તેમણે કહ્યું છે કે સમાજ માટે આ સંમેલન થવા જઈ રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક શક્તિ પ્રદર્શન જે છે તે વાતને તેમણે સ્પષ્ટ રીતે નકારી પણ નથી. શું કહેશો, કઈ રીતે જોઈ શકાય રાજકીય રીતે આ સમગ્ર મુદ્દાને? નુપુર, જે રીતે જે વિછિયામાં 24 તારીખે આ સંમેલન મળવાનું છે, સામાજિક સમરસતા સંમેલન કોળી સમાજનું, પરંતુ આ સંમેલન છે તે ક્યાંક ને ક્યાંક સમાધાનનો મંચ પણ બની રહેશે. કેમ કે જે રીતે કુંવરજીભાઈ જ્યારથી કોંગ્રેસમાં હતા વિધાનસભાની ચૂંટણીમાં જે વખતે તેને કામ કર્યું હતું ત્યારથી જ ઘણા બધા મંદુખો તેમની સામે આવ્યા હતા અને તેમની જે જૂની ટીમ હતી ધીમે ધીમે કરતા ભાજપમાં ભળી ગઈ હતી. ખાસ કરીને રાજ્યસભાની ચૂંટણી વખતે ભોળાભાઈ ગોહિલ છે તેઓ ક્રોસ વોટિંગ કર્યું હતું અને તેઓ કોંગ્રેસથી અલગ પડી ગયા હતા. હવે કુંવરજીભાઈ અને ભોળાભાઈ છે ગુરુ ચેલા તરીકે જોવામાં આવે છે, ગુરુ ચેલા તરીકે માનવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક બંનેને એક કરવા માટે અને ફરીથી તેમની વિસ્તારમાં તાકાત બતાવવા માટે ક્યાંક ને ક્યાંક 24 તારીખે આ સંમેલન
સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. નાના મોટા ઘણા બધા આગેવાનોમાં મંદુક જોવાયેલા છે, કાર્યકરોમાં મંદુક જોવાયેલા છે. તમામ કાર્યકરોને એક કરવામાં આવશે, તમામ આગેવાનો છે તેને એક મંચ ઉપર બોલાવવામાં આવશે અને ફરી પોતાનો સમાજ છે તે તાકાત પોતાની બતાવશે. સ્વાભાવિક છે કે જે રીતે જે તે ઇલેક્શનમાં પોતાનો વિસ્તાર હોય છે તેના મતદારો છે ખૂબ મહત્વની ભૂમિકા ભજવતો હોય છે, એટલું જ મહત્વની ભૂમિકા તેમનો સમાજ ભજવતો હોય છે. કોળી સમાજ ખૂબ સૌરાષ્ટ્રમાં મોટું પ્રભુત્વ ધરાવે છે, એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આજે એકતા મંચ છે, સામાજિક સમરસતા સંમેલન છે તે ઘણું બધું કહી જશે આગામી રણનીતિને લઈને. ક્યાંક ને ક્યાંક કુંવરજીભાઈ સિનિયર આગેવાનોથી નેતાગીરીથી નારાજ હોય તેવું પણ જે વાત સામે આવી રહી છે. આવનારા દિવસોમાં પણ એનો પણ સ્પષ્ટ ખ્યાલ આવી જશે. કદાચ ભોળાભાઈ ગોહિલ છે તેમને ફરીથી કોંગ્રેસમાં એક્ટિવ કરવાના પણ સૂત્રો તરફથી મેસેજ મળી રહ્યા છે, અથવા તો કુંવરજીભાઈ જે ભાજપમાં જવાની વાત છે તેને પણ ક્યાંક ને ક્યાંક શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે આ તમામ મુદ્દાઓ છે, તમામ અટકળો છે તેને લઈને જ ક્યાંક ને ક્યાંક સમાજ દ્વારા પણ હવે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ નાના મોટા આગેવાનો છે, કાર્યકરો છે, તેમના મત જણાવવામાં આવશે, તેમની રાય લેવામાં આવશે અને આગામી રણનીતિ છે જસદણ વિસ્તારની છે, કોળી સમાજની છે, તો આગામી રણનીતિ આ સંમેલન પૂર્ણ થયા બાદ ઘડવામાં આવશે. જી બિલકુલ પ્રણવ, જે રીતે આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે સમાજનો હેતુ કહેવાઈ રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય મુદ્દો પણ તેમાં જોડાયેલો છે, તો વધુ લાભ કોને થઈ શકે આ સંમેલનનો અને શું સમીકરણો રચાઈ શકે ત્યારબાદ? નુપુર, આ જે સંમેલન છે તેમાં ઘણા બધા સમીકરણો છે. જે સ્પષ્ટપણે જે કોજભાઈ કહ્યું છે કે ત્યાં સંમેલનની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ છે, કોળી સમાજના જે અગ્રણીઓ છે, તે આ સંમેલનમાં હાજર રહેવાના છે. વિધાનસભા ચૂંટણીમાં, જિલ્લા પંચાયત ચૂંટણીમાં, તાલુકા ચૂંટણીમાં જે ગિલા શીખવા થયા હતા જે કોળી સમાજના આગેવાનો વચ્ચે, તેનું આ સમાધાન કરવાનું આ પ્લેટફોર્મ બનશે. પરંતુ નોંધો જેવી બાબત એ ચોક્કસપણે આવે છે કે આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીમાં જે કોળી સમાજના જે દિગ્ગજ નેતાઓ માનવામાં આવે છે, હરિભાઈ સોલંકી હોય કે પુરુષોત્તમ સોલંકી હોય, તેઓ પણ પોતાની જે કેબિનેટની માંગને લઈને તેઓ વચ્ચે પોતાની જે વિરોધનો સૂર તેઓ ઉઠાવ્યો હતો. બીજી તરફ જે કોંગ્રેસના જે વરિષ્ઠ નેતા છે કુંવરજી બાવળિયા, તે પણ ક્યાંક પોતાની જે પાર્ટીની જે કામગીરી છે તેની નારાજગી છે. આ બંને દિગ્ગજ નેતાઓ બંને પક્ષમાં છે કે જેઓનું પ્રભુત્વ પોતાના સમાજમાં છે. તેથી આ એક પ્લેટફોર્મ બનાવવાની વાત છે કે કોળી સમાજને લોકસભા ચૂંટણી પહેલા પ્રાધાન્ય આપવામાં આવે. જે કુંવરજી બાવળિયા છે તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે કોળી સમાજના, અને બીજી અન્ય લોકસભા જે બેઠકો છે સમગ્ર ભારતની અંદર 35થી પણ વધુ એવી બેઠકો છે, 35-40 બેઠકો એવી છે કે જેના ઉપર કોળી સમાજનું પ્રભુત્વ છે. તેથી તેની સીધી અસર ત્યાં પણ થઈ શકે છે. તેથી આ સમીકરણ રીતે આપ જોઈ શકો છો કે લોકસભા ચૂંટણીને ધ્યાને લઈને જ આ પ્રકારનું જે સંમેલન છે તે થઈ રહ્યું છે. ભાજપ કોંગ્રેસના ગિલા શીખવા દૂર કરીને તમામ લોકોને એક મંચમાં લાવવાની વાત છે, જેને કારણે પોતાનું જે સમાજ છે પોતાનું શક્તિ પ્રદર્શન તે કરી શકે છે. આપે જોયું હશે કે વિધાનસભા ચૂંટણીની અંદર પાટીદાર સમાજ રસ્તાઓ પર આવ્યું હતું, પાટીદાર સમાજે પોતાનું વર્ચસ્વ બનાવવા માટે જે કવાયત હાથ ધરી હતી તેને લઈને પણ કંઈક સરકારમાં દબાણ આવ્યું હતું. બીજી તરફ અલ્પેશ ઠાકોરે પોતાની ઠાકોર સેના ઊભી કરીને અને પોતાનું જે કામ છે તે કર્યું હતું, તેને લઈને ઠાકોર સેના અને ઠાકોર સમાજનું એક પ્રભુત્વ વધ્યું હતું. તે રીતે કોળી સમાજ પણ એક રણનીતિ બનાવી રહી છે કે પોતાના સમાજનું પ્રતિનિધિત્વ રાજકીય રીતે વધુમાં વધુ મળે, કારણ કે સૌથી વધુ વોટ બેંક એ કોળી સમાજની છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કોળી સમાજ આવેલો છે. તેથી પોતાની વોટ બેંકની મજબૂતાઈ કરવા માટે અને પોતાને સમાજને રાજકીય રીતે પ્રભુત્વ સારામાં સારી રીતે મળે, આ તે એક પ્રકારનો આ સંકેત છે. મેં પહેલા જ કહ્યું હતું કે વિછિયા એક આ શરૂઆત છે. રાજ્યના અનેક અનેક જિલ્લાઓની અંદર આ પ્રકારના સંમેલનો કોળી સમાજ કરશે અને જરૂર પડશે તો રાષ્ટ્રીય લેવલે પણ કોળી સમાજ આ પ્રકારના સંમેલનો કરશે, કારણ કે ગુજરાત જ એનું આ કેન્દ્ર બિંદુ બનશે. આપ જોયું હશે કે પાટીદાર સમાજ એ કેન્દ્ર બિંદુ બન્યું હતું વિધાનસભા ચૂંટણી પહેલાં. ઠાકોર સેનાના જે કાર્યક્રમો છે તે પણ એક રાજકીય રીતે કેન્દ્ર બિંદુ બન્યા હતા. હવે ફરી એક વખત કોળી સમાજ એ પોતાનું રાજકીય કેન્દ્ર બિંદુ બનાવશે અને પોતાની જે વર્ચસ્વની લડાઈ છે અને પોતાની જે શક્તિ પ્રદર્શન છે તે કોળી સમાજ આને લઈને કરશે. બિલકુલ, દરેક ચૂંટણીમાં કોઈ ને કોઈ સમાજ એવો રહ્યો છે જે નિર્ણાયક ભૂમિકા ભજવતો રહ્યો છે. હરીન, આપને પૂછવા માંગીશ કે આ વખતે કોળી સમાજ જે આ સંમેલન કરવા જઈ રહ્યું છે અને ત્યારબાદ આગામી સમયમાં અન્ય વિસ્તારોમાં પણ આ પ્રમાણે શક્તિ પ્રદર્શન કરી શકે છે, ત્યારે ચૂંટણી પર તેના પરિણામો પર શું અસર વર્તાઈ શકે તેની? જી ચોક્કસ, તેની અસર વર્તાતી હોય છે. જે રીતે આપણે સૌરાષ્ટ્રમાં જોયું કે પાટીદાર અનામત આંદોલનની અસર છે ધારાસભ્યોની ચૂંટણીમાં ઘણી બધી સૌરાષ્ટ્રમાં પડી હતી, અને જો અત્યારની વાત કરવામાં આવે તો કોળી સમાજ સૌરાષ્ટ્રમાં સૌથી મોટું પ્રભુત્વ ધરાવે છે, ઘણા બધા મતદારો છે. એટલે ક્યાંક ને ક્યાંક જે આ સંમેલન યોજાશે અને ત્યારબાદ જે રણનીતિ ઘડવામાં આવશે આ રણનીતિ ખૂબ જ અસરકારક રહેશે તેવું પણ અત્યારે માનવામાં આવી રહ્યું છે. કેમ કે જે રીતે કુંવરજીભાઈ બાવળિયા જે નેતાગીરીથી નારાજ ચાલી રહ્યા છે, તેમને જેટલું કામ સોંપવામાં આવતું હતું તેટલું તેઓ કરવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરી રહ્યા છે. બીજી તરફ
તેમના મત મુજબ જે તેમનું કામ કરવામાં આવતું હતું તેમની જે લાગણી હતી તેની નોંધ લેવામાં નથી આવતી, તેમના કામોની નોંધ નથી લેવામાં આવતી તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું. એટલે ક્યાંક ને ક્યાંક કુંવરજીભાઈ તેમની નેતાગીરીથી ના છે, તેમના કામો છે તે થઈ રહ્યા છે પરંતુ તેની નોંધ લેવામાં નથી આવતી. આ તમામ મુદ્દાઓ છે તેની પણ ક્યાંક ને ક્યાંક ચર્ચા થશે. બીજી તરફ જે ભોળાભાઈ ગોહિલ છે તેને પણ કુંવરજીભાઈ બાવળિયાને બંનેને એક મંચ ઉપર લાવવામાં આવશે. એટલે ફરીથી એક નવું સંગઠન છે જસદણ વિસ્તારમાં છે ફરીથી સક્રિય બનશે અને આ જ સંગઠન છે આગામી રણનીતિ ઘડવામાં ખૂબ જ મહત્વનું પરિબળ રહેશે. કોળી સમાજનો કોળી સમાજ આગામી ચૂંટણીમાં કઈ તરફ રહેશે તેની પણ ચર્ચાઓ થશે. એટલે ક્યાંક ને ક્યાંક વિછિયામાં ભલે શક્તિ પ્રદર્શન માનવામાં ના આવે પણ ઘણા બધા એવા પ્રશ્નો છે જે સમરસતા જોવા નથી મળતી, જે અંદરોઅંદર વિરોધ જોવા મળી રહ્યો છે સમાજના આગેવાનો, તે ક્યાંક ને ક્યાંક દૂર થશે અને ફરી સમાજના આગેવાનો છે એક મંચ ઉપર એકઠા થશે, ફરીથી એક રણનીતિ બનાવવામાં આવશે અને આગામી ચૂંટણીમાં આ રણનીતિ ખૂબ જ મહત્વની માનવામાં આવશે અને તેની પણ આગામી ચૂંટણી છે તેમાં ભારે અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળશે. જી બિલકુલ, સૌરાષ્ટ્રમાં ચોક્કસથી અસર જોવા મળશે. કોળી સમાજ જે પણ સંમેલન યોજી રહ્યું છે તેની તો આપ જોડાયેલા રહેશો, પ્રણવ આપ પણ જોડાયેલા રહેશો. આગળ ન્યૂઝ 18 ગુજરાતીએ થોડા દિવસ પહેલા અહેવાલ બતાવ્યો હતો જેમાં કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓ પક્ષ છોડવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી. ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતા એવા જીવાભાઈ પટેલે કોંગ્રેસને રામ રામ કર્યા બાદ હવે કોંગ્રેસમાંથી કોણ પક્ષ છોડશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે જીવા પટેલ બાદ હવે શું કુંવરજી બાવળિયા કોંગ્રેસ પક્ષ છોડશે તેવા સવાલો ઉઠી રહ્યા છે. તો આ વાત એટલે સામે આવી રહી છે કારણ કે એક રીતે શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે હવે કુંવરજી બાવળિયા. જોકે કોળી સમાજનું સમરસ સંમેલન છે આ, સમાજના હિત માટે હોવાનું કહેવાય રહ્યું છે આ સંમેલન, પરંતુ ક્યાંક ને ક્યાંક તેને શક્તિ પ્રદર્શન હોવાની વાતને પણ તેઓ નકારી નથી રહ્યા. તો જેશાભાઈ સોલંકી આપણી સાથે જોડાઈ ગયા છે જે કોળી સમાજના આગેવાન છે, અગ્રણી છે. જેશાભાઈ, જે રીતે આ સંમેલન મળવા જઈ રહ્યું છે, સમરસ સંમેલન છે, બંને પક્ષના નેતાઓને એક મંચ પર લાવવાની વાત છે, શું કહેશો, આ રાજકીય રીતે છે કે પછી સમાજના હિત માટે છે? સંપર્ક તેમની સાથે કપાઈ ગયો છે. અને જે રીતે આ પત્રિકાની જાહેરાત થઈ છે તે પત્રિકાને જોતા કહી શકાય કે બંને પક્ષના નેતાઓને એક મંચ પર લાવવાનો જે હેતુ છે ક્યાંક ને ક્યાંક મતભેદ દૂર કરીને સમાજને આગળ લાવવાનો હેતુ તેમાં દર્શાવાઈ રહ્યો છે. જો કે તેને રાજકીય રીતે જોઈએ તો ઘણા બધા સમીકરણો તેમાંથી રચાઈ શકે. તો ભાજપ અને કોંગ્રેસના નેતાઓને એક મંચ પર લાવવાની વાત છે. કુંવરજી બાવળિયા ખાસ કરીને જે ઉપસ્થિત રહેવાના છે, ત્યારે કુંવરજી બાવળિયા ઘણા સમયથી પક્ષથી નારાજ હોવાની વાતો પણ ચર્ચાઈ રહી છે અને જે રીતે તેમણે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરી તેમણે સ્પષ્ટપણે આ વાતને નકારી પણ નથી અને તેમનું કહેવું છે કે તેઓ નિષ્ઠા સાથે પક્ષ માટે કામ કરતા આવ્યા છે અને પક્ષ તેમની શક્તિઓનો ઉપયોગ કરી શકે તેટલો કરે છે, તેમને જે કામો સોંપાય છે તે તેઓ કરી રહ્યા છે. જોકે આ સાથે તેમણે પક્ષથી સંતુષ્ટ હોવાની વાત પણ નથી કરી અને અસંતુષ્ટ હોવાની વાતને સાવ નકારી પણ નથી. એટલે અનેક એવા સવાલો ઉઠી રહ્યા છે હવે આ સંમેલનથી. જેશાભાઈ સોલંકી ફરી એકવાર જોડાઈ ગયા છે આપણી સાથે. જેશાભાઈ, જે રીતે આ સમરસ સંમેલન યોજાવા જઈ રહ્યું છે સમાજના હિત માટે કહેવાઈ રહ્યું છે, પરંતુ ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓને એક મંચ પર લાવવાનું કારણ શું? સમાજના વિકાસ માટે, સમાજના માનો કે અંદરો અંદર જે ખેંચતાણ હોય એ ખેંચતાણો મટી જાય અને સમાજના સામાજિક પ્રસંગો હોય, સમૂહ લગ્ન હોય, અમારે વિદ્યાર્થી ભવન હોય, એમાં બધા સાથે બેસી અને એ સમાજના કામોમાં મદદ કરે અને સારી રીતે બધા એક બેન્ચ ઉપર બેસે, એ હેતુ મુખ્ય એ કે સમાજના વિકાસ માટે સમાજ સાથે રહે અને સમાજના જે કઈ પ્રશ્નો હોય એવા બધા પૂર્ણ થાય એટલા માટે. જી, કોઈ રાજકીય પક્ષનો હાથ ખરો આ સંમેલન યોજવા પાછળ? ના 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 ના, કોઈ રાજકીય પક્ષનો નહીં, હું સામાજિક હેતુ માટે અને એ બધા જે છે એ બધા એમની જોડેના જ છે, એ કઈ લાંબા કોઈ માનો કે આંતરિક મતભેદ કઈ લાંબા ન હોય એ લોકોને, ફક્ત ને ફક્ત હું તમને કહું થોડીક એની વિચારસરણીમાં ફેર હોય એટલો, બાકી તો એ બધા એમને સાથે જ હોય, ભૂળોભાઈ હોય કે. જી, અને કહી શકાય કે કોળી સમાજ એક રીતે શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે આ પ્રકારના સંમેલનથી? ના 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 ના, જરાય નહીં, એમ શક્તિ પ્રદર્શન માટે નહીં એમ. જી, અને આગામી સમયમાં શું અન્ય કોઈ સંમેલન વિશે વિચારણા ખરી? અમારે અહીંયા વિદ્યાર્થી ભવન અત્યારે અમારે જે અહીંયા બની રહ્યું છે, જી, એ થોડી નાણાકીય કટોકટીને કારણે 30% કામ અધૂરું છે અને એ બધા માનો કે એક પક્ષ કઈ ફાળો આપતો હોય, બીજો પક્ષ ના આપતો હોય, બીજા લોકો ના આપતા હોય તો બધા શા માટે? એનો હક છે, એને આપવું જોઈએ. એટલે સાથે બિહારીને અમે સમાજ ના કહેવાનો એમ કહેવાનો છે કે ભાઈ તમે જે તે રીતે હોય એ બરોબર છે, પણ અમે તમે એમાં બધા સહયોગ આપો, એમ આર્થિક સહયોગ તમે આપો, સમૂહ લગ્નમાં એક એક પક્ષ નો બધા સાથે રહીને ગમે તો કે એકબીજાનો સહયોગ આપો એમ.
જી, એટલે વિંછિયામાં આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે, શું અન્ય કોઈ સ્થળો પર આ પ્રકારના સંમેલનની કોઈ વિચારણા ખરી સમાજની? ના 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 ના, કઈ નહીં, ફક્ત અમારા સમાજના વિકાસ માટે અને સમાજના બધા, માનો કે જે કઈ અમારા લગ્ન પ્રસંગના ખોટાઓ ખર્ચા કરતા હોય, સામાજિક પ્રસંગોમાં ખોટા ખર્ચા કરતા હોય, અને એ બધા ખર્ચાઓ ન કરે અને સમાજમાં એ ફાળો આપે, મુખ્ય હેતુ એ હોય અમારો. જી જી જેશભાઈ, આભાર આપનો ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરવા બદલ. તો જે રીતે કોળી સમાજના અગ્રણી જેસાભાઈ સોલંકીનું કહેવું છે કે સમાજના હિત માટે છે આ સંમેલન, સમરસ સંમેલન જે વિંછિયામાં યોજાવા જઈ રહ્યું છે, બંને પક્ષના નેતાઓ એક મંચ પર ભેગા થાય અને વચ્ચે તેમની વચ્ચે જે મતભેદ છે, મનદુખ છે તે ઓછું થાય તે હેતુ છે. તો આ વાત જણાવી છે કોળી સમાજના અગ્રણીએ. તો પ્રણવ પટેલ અને હરીન માત્રવાડી આપણી સાથે જોડાયેલા છે. પ્રણવ, જે રીતે કોળી સમાજના અગ્રણીઓનું કહેવું છે કે સમાજના હિત માટે છે આ સંમેલન અને આગામી સમયમાં આવા કોઈ સંમેલનની હાલ તો યોજના નથી, શું કહેશો? નુપુર, તે નેતા ભલે કહેતા હોય કે આ સંમેલન માત્ર વિછ્યા પૂરતું છે, પરંતુ રાજકીય રીતે તમે આને જોઈ શકો છો. કારણ કે આપે જોયું હશે કે જે પૂર્વની અંદર ઠાકોર સેના બની હતી ત્યારે માત્ર એક બે સંમેલનો કરીને ઠાકોર સેનાએ પોતાનું શક્તિ પ્રદર્શન ધીમે ધીમે વધાર્યું હતું. એ જ તરીકે પાટીદાર સમાજે પોતાના આંદોલનને લઈને જે બાઇક રેલીઓ યોજી હતી, નાના નાના સંમેલનો કર્યા હતા, ત્યારબાદ એક વિશાળ સંમેલન જેમડીસી ગ્રાઉન્ડમાં થયું હતું અને તેમાં લાખોની સંખ્યામાં પાટીદાર સમાજ એક થયો હતો. આ માત્ર એક શરૂઆત છે કોળી સમાજ. જે રીતે રાજકીય ગતિવિધિ અને જે રાજકીય વર્તુળમાંથી જે ચર્ચા થઈ રહી છે તે પ્રમાણે, કે જે રીતે પાટીદાર સમાજે પોતાની હકની વાત કરી હતી, ઠાકોર સમાજે પોતાના હકની વાત કરી હતી, તે રીતે હવે કોળી સમાજ પણ, જે સૌથી વધુ વોટર ગુજરાતની અંદર છે અને સમગ્ર દેશની અંદર છે, આપ જોઈ શકો રાષ્ટ્રપતિ જે છે તે પણ કોળી સમાજમાંથી આવે છે. તેથી એક રાજકીય રીતે તમે એનું વર્તુળ જોઈ શકો છો કે પોતાનું પ્રભુત્વ વધારવા માટે કોળી સમાજને પોતાના મુદ્દાઓ સાથે તેઓ જશે અને સાથે જે રાજકીય કદ કોળી સમાજને કેટલું મળે છે, કેટલું વધે છે, આ તેની એક શરૂઆત છે. આગામી સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી છે, 300 દિવસ માત્ર બાકી છે, તેના અનેક સંમેલનો કોળી સમાજના તમને આ ગુજરાત અને દેશની અનેક રાજ્યોમાં જોવા મળશે. બિલકુલ હરીને, જે રીતે સૌરાષ્ટ્રમાં કોળી સમાજનું વર્ચસ્વ વધુ પ્રમાણમાં જોવા મળ્યું છે અને જે રીતે હવે એક રીતે શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે, ત્યારે આગામી સમયમાં કયા પક્ષને તેનો વધુ લાભ થઈ શકે? સમાજને તો લાભ થશે જ, પરંતુ કયા પક્ષને તેનો વધુ લાભ થઈ શકે? નુપુર, સૌથી મહત્વની વાત છે કે જે રીતે સંમેલન યોજાઈ રહ્યું છે, કુંવરજીભાઈની જે ભાજપમાં જોડાવાની વાત આવે છે, ભલે તે કદાચ ખોટી હોય કે જે કોઈ પણ વાત હોય અફવા હોય, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જો કુંવરજીભાઈ ભાજપમાં નહીં જોડાય તો તેમની જે સિનિયર નેતાગીરીથી કુંવરજીભાઈ નારાજ છે, તેમની નેતાગીરી તેમના કામની નોંધ નથી લેવાતી, કદાચ આ સંમેલન બાદ જે શક્તિ પ્રદર્શન યોજાવાનું છે, શક્તિ પ્રદર્શન રૂપે આ સંમેલન યોજાવાનું છે, તેની સિનિયર નેતાઓ જરૂરથી નોંધ લેશે અને તેમને પણ એક સંદેશો આપવા કુંવરજીભાઈનું એક પગલું હશે, કોળી સમાજનું એક પગલું હશે કે હજી તેમનું પ્રભુત્વ સૌરાષ્ટ્રની વાત હોય, ગુજરાતની વાત હોય કે અન્ય રાજ્યની વાત હોય, તેમનું સમાજ છે તે ખૂબ મોટો છે અને તેમને અવગણના કરી ન શકાય, એટલે ક્યાંક ને ક્યાંક આ સંમેલન છે તે બંને પક્ષો માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. જી જી હરીન, આભાર આપનો. પ્રણવ, આપનો પણ આભાર. તો જે રીતે આ સમરસ સંમેલન યોજાવા જઈ રહ્યું છે સમાજના હિત માટે કહેવાય રહ્યું છે, જોકે આની પાછળની ઘટના પર નજર કરીએ તો અનેક એવા રાજકીય સમીકરણો સામે આવી રહ્યા છે, ત્યારે આ સમરસ સંમેલનના નામે જે શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે તેનું શું પરિણામ આવે છે તે હવે જોવું રહેશે. અને કોંગ્રેસ પક્ષ હવે કુંવરજી બાવળિયાની નારાજગી પર ધ્યાન આપે છે કે કેમ, તેમને મનાવવાના પ્રયાસો કરે છે કે કેમ, તે પણ જોવું રહેશે કે પછી ભાજપને તેનો લાભ થશે તે તો સમય જ બતાવશે. તો ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક મંચ પર એકઠા થશે આ સમરસ સંમેલનના બહાને અને મનદુખ દૂર કરવાની વાતો થઈ રહી છે, ત્યારે કહી શકાય કે કુંવરજી બાવળિયા જે એક તરફ પક્ષથી નારાજ હોવાની વાતો ચર્ચાઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક આ જ નારાજગી તેઓ પક્ષને બતાવવા માંગે છે, જેના માટે જ આ સમરસ સંમેલન હોઈ શકે. તો એક તરફ સમાજના અગ્રણીઓનું કહેવું છે કે આ ફક્ત સમાજના વિકાસ માટે છે. તો આ સાથે સમાચારોમાં હાલ આટલું જ. રજા આપશો, નમસ્કાર.